મિત્રો ચેપ્ટર ચેપ્ટરમાં આગળ આપણે જોઈએ તો હવે બધી જ રીતના એક્ઝામ્પલ આપણે થઈ ગયા છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચારમાં થ્રી બાય થ્રીના વ્યસ્ત શ્રેણિક લાસ્ટ લેક્ચરમાં આપણે જોયા હવે સ્વાધ્યાય ત્રણના દાખલાઓ ઉપર આગળ ગણીએ ચોથો દાખલો એકથી ત્રણ જે દાખલા છે એમાં ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાના છે જેની અત્યારે આપણે જરૂર નથી તો આપણે ચોથો દાખલામાં વાત કરીએ એ અને બી સમિત શ્રેણીક હોય તો સાબિત કરો કે એ બી માઇનસ બી એ વિસમિત શ્રેણીક છે એટલે એ અને બી સમિત છે મતલબ શું થયો હતો કે એ ડેશ બરાબર એ અને બી ડેશ બરાબર બી આ પ્રોપર્ટીનો ઉપયોગ કરી આ વિસમિત શ્રેણીક સાબિત કરવાનું છે તો સમમિત શ્રેણીક સાબિત કરવા માટે એ બી માઇનસ બી એનો ડેસ એ માઇનસ એ બી માઇનસ બી એ બતાવવું પડે એટલે કે આપણે આ સાબિત કરવું પડે એબી બી માઇનસ બી એનો ડેસ બરાબર માઇનસ એ બી માઇનસ બી એ તો આને વી સમિત શ્રેણી કહેવાય તો હવે શરૂ કરીએ કે એબી બી માઇનસ બી એનો ડેસ બાદ બાકીનો ડેશ એટલે કે એ માઇનસ બીનો ડેશ બરાબર એ ડેસ માઇનસ બી ડેસ લખાય તો અહીંયા આના માટે એ બી નો ડેસ એટલે પહેલા બીજાનો ડેસ એ બી નો ડેશ એટલે ગુણાકાર નો પરિવર્તન આગળ આપણે જોયેલું છે કે એ બી નો ડેસ એટલે બી ડેસ એ ક્રમ બદલાઈ જાય એટલે અહીં થઈ જાય બી ડેસ એ ડેસ માઇનસ આના માટે બી એનો ડેસ એટલે એ ડેસ બી ડેસ અહીંયા આ બે ગુણધર્મોનો ઉપયોગ કરીએ છીએ એ બીનો ડેસ એટલે બી ડેસ એ ડેસ એટલે પહેલા પદ માટે એ બીનો ડેસ બી ડેસ એ ડેસ માઇનસ બી એનો ડેસ એટલે એ ડેસ બી ડેસ હવે સમીકરણ એકમાં આપણને આપેલું છે કે એ બ ડેસ બરાબર એ અને બી ડેશ બરાબર બી તો અહીંયા બી ડેસ એ ડેસ એટલે બી એ ડેસ બી ડેસ એટલે એ બી આમાંથી માઇનસ કોમન લઈ લઈ એટલે માઇનસ એ બી માઇનસ બી મતલબ કે એ બી માઇનસ બી એનો ડેસ બરાબર માઇનસ એ બી માઇનસ બી એ એટલે શું થયું તો કે એ બી માઇનસ બી એ વિસમિત શ્રેણીક છે પાંચમો દાખલો જો એ સંમિત અથવા વિસમિત શ્રેણીક હોય તથા બીડેશ એ બી નો ગુણાકાર સંમિત અથવા વિસમિત શ્રેણિક છે એવું સાબિત કરો એટલે અહીંયા આપણે બે વસ્તુ સાબિત કરવી પડે કે એને સમિત શ્રેણીક ધારી અને આને સાબિત કરવું પડે અને એને વિસમમિત શ્રેણીક ધારી અને બી ડેસ એ અને બીને સમિત કે વિસમમિત બતાવવાનું છે તો ધારો કે એ સમિત શ્રેણીક છે મતલબ કે a' બરાબર એ હવે આને આપણે એક્સ ધારી લઈએ એટલે કે એક્સ બરાબર બી ડેસ એ બી તો એક્સ ડેસ બરાબર શું થાય બી ડેસ એ બી આખાનો ડેશ હવે અહીંયા ગુણાકાર માટે ડેશનો નિયમ લાગુ પાડીએ એટલે આ બી આગળ આવી ગયા પછી એનો ડેશ એટલે એ વચ્ચે રહેશે અને આ બી ડૅસનો ડેશ એ થર્ડ નંબર ઉપર થાય એટલે ક્રમ બદલાઈ ગયા ઉલટા ક્રમમાં ડેશ થયા બી ડેસનો ડેશ એટલે બી થવાનો એટલે અહીંયા ફરીથી વાપર્યો તો કે બી ડેસ એ બી બરાબર એક્સ કારણ કે એ ડેસ બરાબર તો એ છે જ બી ડેસનો ડૅસ એટલે બી એટલે પાછો હતો એનો એ એક્સ આવ્યો એટલે કે આનો ડેશ લેવાથી એટલે કે એક્સ ડેસ બરાબર એક્સ એટલે કે સંમિત શ્રેણીક બને છે હવે ધારી લો કે એ વી સંમિત શ્રેણી છે એટલે કે એ ડેસ બરાબર માઇનસ એ અને આપણે એક્સ ડેસ માટે સાબિત કરીએ તો કે એક્સ ડેસ એટલે કે બી ડેસ એ બીનો ડેસ એટલે આગળ જોયા એ મુજબ બી ડેસ એ ડેસ બી ડેસનો ડેશ ક્રમનો નિયમ લાગ્યો ક્રમ બદલાણા બી ડેશનો ડેસ એટલે બી એટલે અહીંયા b' m n a' એટલે -a અને b' નો ડેશ એટલે b મતલબ કે માઈનસ કોમન આવી ગયા બહાર તો -b'ab એટલે કે આ શ્રેણિક નો નેગેટિવ થયો મતલબ કે -x એટલે કે x' = -x એટલે x વિસમમિત શ્રેણિક છે આમ એ જો સંિત શ્રેણીક હોય તો આ સમિત શ્રેણીક બને અને એ વી સમિત શ્રેણી હોય તો બી ડેસ એ બી વી વિસમિત શ્રેણી થાય છે છઠ્ઠો દાખલો જો કોઈ શ્રેણિક એ ઝીરો ટુ વાય ઝેડ એક્સ વાય માઇનસ ઝેડ એક્સ માઇનસ વાય ઝેડ માટે એ ડેસ એ બરાબર આઈ એટલે કે પરિવર્ત શ્રેણિક અને મૂળ શ્રેણિકનો ગુણાકાર જો એકમ શ્રેણિક હોય તો એક્સ વાય ઝેડ નું મૂલ્ય શોધો હવે અહીંયા આપણને આ શ્રેણિક એ આપેલો છે એનો પરિવર્ત શ્રેણિક લઈએ એટલે આ એ ડેસ હવે આ સમીકરણમાં કિંમત મૂકી દઈએ કે એ ડેસ ઇન્ટુ એ બરાબર આઈ એટલે આ એ ડેસ શ્રેણિક આ એ શ્રેણિક અને આ આઈ શ્રેણી હવે આ બે નો ગુણાકાર તો થ્રી બાય થ્રી છે એટલે પહેલી હરોળ આના પહેલા સ્તંભ જોડે ગુણાશે એટલે જીરો ગુણ્યા જીરો એક્સ ગુણ્યા એક્સ અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર પહેલો ઘટક આવ્યો પહેલી હરોળ બીજો સ્તંભ એટલે આ મળે છે જીરો ગુણ્યા ટુ વાય એટલે જીરો એક્સ ગુણ્યા વાય અને માઇનસ વાય ગુણ્યા હવે ત્રીજા ઘટક માટે પહેલી હરોળ ત્રીજો સ્તંભ એટલે આ મળે છે એવી જ રીતે બીજી અને ત્રીજી હરોળ માટે ગુણાકાર કરીએ એટલે અનુરૂપ ઘટકો આપણને આ બીજી હરોળ પહેલો સ્તંભ બીજી હરોળ બીજા સ્તંભથી આ મળશે બીજી હરોળ ત્રીજા સ્તંભથી આ ઘટક મળે છે ત્રીજી હરોળના ઘટકો હવે અનુરૂપ ઘટકોને ડાબી અને જમણી બાજુ સરખાઈએ તો પેલા આ એક્સ વાય એક્સ વાય ગયા

આવી રીતે એક્સ વાય અને ઝેડ નું મૂલ્ય મળે છે સાતમો દાખલો આ મોસ્ટ ટાઈમ પી છે કે આ દાખલો ઘણી વખત બોર્ડમાં માં પૂછાયેલો છે એક્સ ની કઈ કિંમત માટે આ ત્રણ શ્રેણીક ગુણાકાર આ ઓ એટલે શૂન્ય શ્રેણીક બને તો જો પહેલો એક હરોળ ત્રણ સ્તંભ બીજા શ્રેણીકમાં ત્રણ હરોળ ત્રણ સ્તંભ અને ત્રીજા શ્રેણીકમાં ત્રણ હરોળ એક સ્તંભ એટલે પહેલામાં શું થયું એક ગુણ્યા ત્રણ બીજા શ્રેણીકમાં ત્રણ ગુણ્યા ત્રણ અને ત્રીજા શ્રેણિકમાં ત્રણ ગુણ્યા એક તો જો આ ત્રણ ત્રણ કેન્સલ આ ત્રણ ત્રણ કેન્સલ એટલે ફાઇનલ આન્સર વન બાય વન એટલે એક ડિજિટ આવશે એને જીરો સાથે સરખાવાનો એટલે આપણને એક્સનું મૂલ્ય મળે તો હવે અહીંયા આ ત્રણ શ્રેણીકના ગુણાકાર માટે પહેલા આ બે નો ગુણાકાર કરીએ તો પહેલી હરોળ ત્રણેય સ્તંભ જોડે ગુણાય અને એક એક ઘટક આપશે એટલે કે આ પહેલી હરોળ પહેલા સ્તંભ જોડે ગુણાશે એટલે આપણને આ ઘટક મળે એકા એક બે દુ ચાર અને એકા એક હવે પહેલી હરોળ બીજા સ્તંભ જોડે ગુણાય અને આ ઘટક મળે છે બે એકા બે પછીના બે જીરો છે એટલે જીરો ગુણ્યા બે અને જીરો ગુણ્યા એક હવે આ ત્રીજી હરોળ ત્રી પહેલી હરોળ ત્રીજા સ્તંભ સાથે ગુણાઈ અને આ ઘટક મળે છે બાકી છેલ્લો જે શ્રેણીક છે સ્તંભ શ્રેણીક એમ નામ હવે આની કિંમત થઈ ચાર ને બે છ બે અને ચાર એટલે છ બે ચાર એનો ગુણાકાર આની જોડે કરીએ તો આ થ્રી વન બાય થ્રી અને થ્રી બાય વન નો ગુણાકાર થયો આ શ્રેણિક છે આપણી જોડે વન બાય થ્રી એક હરોળ ત્રણ સ્તંભ અને આ શ્રેણિક છે ત્રણ હરોળ એક સ્તંભ તો બેના ગુણાકારમાં એક ઘટક ખાલી મળશે તો એના અનુરૂપ ઘટકોના ગુણાકાર કરી દઈએ તો છ જીરો જોડે ગુણાશે બે બે જોડે ગુણાશે અને ચાર એક્સ જોડે ગુણાય એટલે છ જીરો બે દુ ચાર અને ચાર એક્સ સાદુ રૂપ આપો और 0 થઈ ગયા 4x + 4 = 0 મતલબ કે 4 + 4x = 0 એટલે કે x = -1 એટલે કે x ની કિંમત -1 હોય તો આ સમીકરણ નું સમાધાન થાય એટલે x = -1 આઠમો દાખલો જો a = 2/2 શ્રેણિક 3 1 -1 2 હોય તો સાબિત કરો કે એ સ્ક્વેર માઇનસ ફાઇવ એ પ્લસ સેવન આઈ બરાબર ઝીરો આવો આગળ આપણે એક્ઝામ્પલ જોયેલો છે શું કરવાનું તો કે એ ગુણ્યા એ એટલે એ સ્ક્વેર એની કિંમત શોધી લઈએ પછી પાંચને એ વડે ગુણી દઈએ અને ને એકમ શ્રેણીક વડે ગુણી સાદું રૂપ આપીએ એટલે એ સ્ક્વેર એ એ ગુણાકાર કરીએ તો એ ઇન્ટુ એની કિંમત આપણને આ મળશે આઠ પાંચ 5 પાંચ ત્રણ હવે ડાબી બાજુ એટલે કે a² સ્કવેર માઇનસ કિંમત માઇનસ પાંચ એ આ સાત અને આઈ આ પાંચને અંદર ગુણી દઈ તો પંદર પાંચ 5 અને દસ આ સાતને અંદર ગુણી દઈ સાત જીરો 0 સાત આપેલું એ સ્ક્વેર એમ નામ હવે આ ત્રણ શ્રેણીક છે આ બેની બાદ બાકી એટલે માઇનસ સાત જીરો જીરો અને માઇનસ સાત અને પાછળ એમાં એકમ શ્રેણીકના સાત વડે ગુણાયેલા ઘટક આ બેનો સરવાળો કરો શૂન્ય શ્રેણી મતલબ કે એ સ્ક્વેર માઇનસ પાંચે વધતા સાત બરાબર જીરો અગાઉ આવો એક્ઝામ્પલ આપણે ગણેલો છે ફરીથી સાતમાં જેવો જ આ દાખલો છે નવમો જો એક્સ માઇનસ પાંચ એક માઇનસ એક પછી થ્રી બાય થ્રી શ્રેણીક અને સ્તંભ શ્રેણીક એક્સ ચાર એક બરાબર શૂન્ય શ્રેણી એટલે કે ઓ હોય તો એક્સની કિંમત શોધો જેમ આગળ સાતમો દાખલો ગણ્યો એ જ રીતે આ પહેલાં સ્તંભ જોડે ગણાય એટલે કે એક્સ જીરો અને માઇનસ બે પહેલી હરોળ બીજા સ્તંભ સાથે ગુણાશે એટલે આપણને માઇનસ દસ મળશે અને પહેલી હરોળ ત્રીજા સ્તંભ જોડે ગુણાય તો આપણને ટુ એક્સ માઇનસ પાંચ માઇનસ ત્રણ મળે આનું સાદુ રૂપ આપીએ તો પહેલાં છે એક્સ માઇનસ ટુ માઇનસ દસ અને ટુ એક્સ માઇનસ છલો સ્તંભ શ્રેણિક m નામ હવે આ ત્રણ ઘટકો નો ગુણાકાર આની સાથે करिए તો x - 2 * x એટલે x * x - 2 10 - 10 - 10 અને 4 નો ગુણાકાર -4 40 અને 2x - 5 * 1 એટલે 2x - आठ बराबर जीरो सादु रूप आप द्विघात समीकरण बने एक्स स्क्वेर माइनस टू एक्स माइनस चालीस प्लस टू एक्स माइनस आठ माइनस टू एक्स प्लस टू एक्स गया। गयाेसू एक्स स्क्वेर माइनस अड़तालीस बराबर जीरो मतलब के एक्स स्क्वेर बराबर अड़तालीस एक्स स्क्वेर बराबर अड़तालीस तो एक्स बराबर प्लस सौर माइनस फोर रूट थ्री x ની કિંમત થઈ એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ ફોર રૂટ થ્રી દાખલો જો એક ઉત્પાદક એક્સ વાય ઝેડ એમ ત્રણ પ્રકારના માલનું ઉત્પાદન કરે અને બજારમાં વેચાણ કરે છે જેનું વાર્ષિક વેચાણ નીચે મુજબ છે એટલે કે આ એક બજાર અને બીજું બજાર આ એના ઉત્પાદક છે એક્સ વાય અને ઝેડ આ ત્રણ વસ્તુઓ બનાવે છે પહેલા બજારમાં એક્સ નું ઉત્પાદન દસ હજાર નંગ વાય નું ઉત્પાદન બે હજાર અને ઝેડ નું અઢાર હજાર નંગ થાય છે અને બીજા માર્કેટમાં છ હજાર નંગ વીસ હજાર અને આઠ હજાર નંગ આ વસ્તુઓ વેચાય છે હવે એક્સ વાય ઝેડની નંગ દીઠ કિંમત અઢી રૂપિયા દોઢ રૂપિયા અને એક રૂપિયા છે તો શ્રેણિકના બીજ ગણિતની મદદથી પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક શોધો પ્રશ્ન બીજો એમાં ને એમાં કે જો એના ખર્ચા ત્રણેય વસ્તુઓનો નંગ દીઠ ખર્ચો બે રૂપિયા એક રૂપિયા અને પચાસ પૈસા થતો હોય તો આ વેચાણ પછી થતો કુલ નફો શું તો જુઓ બે બજારનું આનો એક શ્રેણિક બને જેને કહેવાય શ્રેણિક એ એટલે કે દસ હજાર બે હજાર અઢાર હજાર છ હજાર વીસ હજાર અને આઠ હજાર બીજું આનો સ્તંભ શ્રેણિક બનાવો તો અઢી રૂપિયા દોઢ રૂપિયા અને એક રૂપિયો આ શ્રેણિક બી થયો હવે આ એ અને બી શ્રેણીકનો ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર આમ કરવાથી આપણને બજારમાં થતી વેચાણ કિંમત એટલે કે વેચાણનું મૂલ્ય મળશે એટલે કે આ એ અને બી નો ગુણાકાર કરીએ આ શ્રેણીકનો ગુણાકાર તો આ એ અને બી શ્રેણી દસ હજાર ગુણ્યા બે પોઈન્ટ પાંચ બે હજાર ગુણ્યા એક પોઈન્ટ પાંચ અને અઢાર હજાર ગુણ્યા એક બીજી હરોળમાં આવશે છ હજાર ગુણ્યા બે પોઈન્ટ પાંચ વીસ હજાર ગુણ્યા એક પોઈન્ટ પાંચ અને આઠ હજાર ગુણ્યા એક આનું સાદુ રૂપ આપીએ તો પચીસ ને ત્રણ અઠ્યાવીસ ને અઢાર એટલે કે છેતાલીસ હજાર બીજા બજાર માટે આવ્યું પંદર ને ત્રીસ પિસ્તાલીસ ને આઠ ત્રેપન હજાર એટલે કે બજાર એક અને બજાર બે માટે કુલ રેવન્યુ એટલે કે એની વેચાણ કિંમત છેતાલીસ અને ત્રેપન કુલ વેચાણ કિંમત થઈ આ બેનો સરવાણું નવ્વાણું હજાર એટલે પ્રશ્ન એ પૂરો થયો હવે બી પ્રશ્ન એમાં પૂછેલો છે આપણને આ ત્રણ વસ્તુનો ખર્ચ આ હોય તો વેચાણ કિંમત અને ખર્ચમાંથી બાદ કરીએ વેચાણ કિંમતમાંથી ખર્ચ બાદ કરીએ તો કુલ નફો મળશે તો હવે નફાનું વિધેય શોધીએ નફાની કિંમત શોધીએ આ મૂળ કિંમત આ ખર્ચનું ગણિત એટલે કે બે એક અને પોઈન્ટ પચાસ પૈસા પચાસ પૈસા એનો ખર્ચ થતો હોય તો આનો ગુણાકાર દસ ગુણ્યા બે બે ગુણ્યા એક અને અઢાર ગુણ્યા પોઈન્ટ પાંચ સિમિલરલી નીચે છ હજાર ગુણ્યા બે વીસ હજાર ગુણ્યા એક અને આઠ હજાર ગુણ્યા પોઈન્ટ પાંચ એટલે સાદું રૂપ આપો તો વીસ હજાર બે હજાર ગુણ્યા એક બે હજાર અને અઢાર ગુણ્યા પોઈન્ટ પાંચ એટલે નવ હજાર સિમિલરલી છ દુ બાર વીસ હજાર ગુણ્યા એક અને આઠ હજાર ગુણ્યા પોઈન્ટ પાંચ એટલે ચાર હજાર એનો સરવાળો કરો તો એકત્રીસ હજાર અને છત્રીસ હજાર એટલે કુલ મૂળ કિંમત એટલે કે ખર્ચ છત્રીસ હજાર અને એકત્રીસ હજાર એટલે કે સડસઠ હજાર આગળના વિભાગમાં આપણે જોઈએ વેચાણ કિંમત કેટલી આવી નવ્વાણું હજાર ખર્ચ કેટલો સડસઠ હજાર બેની બાદ બાકી બત્રીસ હજાર એટલે કે આ બજારમાં કુલ બત્રીસ હજારનો નફો થયો એટલે આવા પ્રોબ્લેમ સમ એટલે કે કૂટ પ્રશ્નો ઉકેલવા પણ શ્રેણિકનો ઉપયોગ થાય છે દાખલો એક બે ત્રણ ચાર પાંચ છ શ્રેણી ગુણ્યા એક્સ અને સામે શ્રેણીક આપ્યો છે માઇનસ સાત આઠ માઇનસ નવ તો શ્રેણિક એક્સ શોધો હવે જો ખાસ અહીંયા અહીં એક્સ ગુણ્યા આ શ્રેણીક બરાબર એટલે કે એક્સ શ્રેણીક નો કક્ષા નક્કી કરવાની તો આપણને આ એક શ્રેણિક પછીનો શ્રેણીક આપેલો છે એમાં બે હરોળ ત્રણ સ્તંભ આ બેનો ગુણાકાર જવાબ શું આપે છે બે હરોળ ત્રણ સ્તંભ મતલબ કે આ શ્રેણિકમાં બે સ્તંભ હશે તો આ બે બે કેન્સલ થાય અને આ ત્રણ જવાબ મળે અને આગળ પણ બે હશે તો બે ગુણ્યા ત્રણ વાળો જવાબ મળે છે ફરીથી એક વખત ધ્યાન રાખો આપણને આ ગુણાકાર કરવાનો છે એક શ્રેણિકની કક્ષા નક્કી નથી આપી પણ એક શ્રેણિક કક્ષા આપણે નક્કી કરવી છે એના પછીના શ્રેણીકની કક્ષા આપી છે બે હરોળ નીચે લખું છું x બીજામાં આપી છે કે બે હરોળ ત્રણ સ્તંભ બરાબર જવાબમાં પણ બે હરોળ અને ત્રણ સ્તંભ તો એક શ્રેણીક ની સ્તંભની ક્રિયા બે હોય તો આ બે બે કેન્સલ થાય અને આ ત્રણ જવાબ આવ્યો તો ફરજિયાત એક્સમાં આગળ એટલે કે કરોડની સંખ્યા બે હોવી જોઈએ એટલે કે આપણો શ્રેણિક એક્સ ટુ બાય ટુ હોવો જોઈએ એટલે કે ધારો કે એક્સ આ ટુ બાય ટુ એ બી d સ્તંભમાં એ બી સીડી આપણે લીધા ગુણિયા આ શ્રેણિક બરાબર આ આવું મળે છે હવે ડાબી બાજુનો ગુણાકાર કરીએ એટલે કે આ પહેલી હરોળ પહેલો સ્તંભ એટલે એ વત્તા ફોર સી પછી પહેલી હરોળ બીજો સ્તંભ ટુ એ વત્તા ફાઇવ સી અને પહેલી હરોળ ત્રીજો સ્તંભ એટલે થ્રી એ વત્તા સિક્સ સી સામેનો શ્રેણીક એમના ફરી બીજો બીજી હરોળ બી બી વન ફોર એટલે બી વત્તા ફોર ડી બી ડી ટુ ફાઈવ એટલે ટુ બી વત્તા ફાઈવ ડી બી અને થ્રી સિક્સ એટલે થ્રી બી વત્તા સિક્સ ડી એટલે ડાબી બાજુનો ગુણાકાર થયો હવે અનુરૂપ ઘટકોને સરખાવો તો પહેલું એ વત્તા ફોર સી એટલે માઇનસ સાત થયા ટુ એ વત્તા ફાઈવ સી એટલે માઇનસ આઠ માઇનસ આઠ થ્રી એ વત્તા સિક્સ સી એટલે માઇનસ નવ થ્રી એ વત્તા સિક્સ એટલે માઇનસ નવ હવે બી વત્તા ફોર ડી એટલે બે ટુ બી વત્તા ફાઈવ બી એટલે ફોર અને થ્રી બી વત્તા સિક્સ ડી એટલે છ આમ આપણને છ સમીકરણ મળ્યા એક બે ત્રણ ચાર પાંચ અને આ છ આ છ સમીકરણમાંથી ઉકેલ મેળવી આપણે એ બી અને સી ની કિંમત શોધવાની છે આપણે ચાર સમીકરણનો ઉપયોગ કરવો પડે હવે અહીંયા એ વત્તા ફોર સી બરાબર માઇનસ સાત એટલે એ બરાબર શું લખી શકાય માઇનસ સાત માઇનસ ફોર સી મતલબ કે આ પહેલાં બે સમીકરણને લોપની રીતથી ઉકેલીએ એટલે આપણને સીની કિંમત માઇનસ બે અને આ બરાબર વન મળશે અને ડી એટલે કે આમ બે સમીકરણના લોપની ઉપયોગ કરી ઉકેલ કરતા એ બરાબર વન બી બરાબર ટુ સી બરાબર માઇનસ અને ડી બરાબર જીરો મળે આ કિંમત આ શ્રેણિકમાં મૂકી દો તો માગેલ શ્રેણી શું થયો વન માઇનસ ટુ ટુ જીરો જાતે સમીકરણ સોલ્વ કરી પ્રેક્ટિસ કરી જુઓ એટલે જવાબ મળી જશે હવે તેર થી પંદર દાખલા આપેલા વિકલ્પ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો તેરમો એક્ઝામ્પલ એ બરાબર આલ્ફા બીટા ગામા અને માઇનસ આલ્ફા માટે એ સ્ક્વેર બરાબર આ થાય તો આ નીચેનામાંથી શું સાચું છે તો એ સ્ક્વેર એટલે પહેલાં સમીકરણ એ એ શ્રેણીક લીધો આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા ગુણ્યા એ ગુણાકાર કરો આલ્ફા ઇન્ટુ આલ્ફા આલ્ફા સ્ક્વેર અને બીટા ઇન્ટુ ગામા સિમિલરલી આલ્ફા બીટા અને માઇનસ આલ્ફા બીટા એટલે શૂન્ય બની ગયા પછી ગામા ઇન્ટુ આલ્ફા અને આલ્ફા ઇનટુ ગામા નીચે અને છેલ્લે આવે બીટા ગામા વધતા આલ્ફા સ્ક્વેર સામેની બાજુ સરખાઈએ કે એના બરાબર આઈ તો આના બરાબર આઈ अब ये कैंसल इतना है जीरो अल्फा अल्फा कैंसल्फा बीटा अल्फा गाम, गामा अल्फा गामा कैंसल इतने जीरो तो अबे आ आश्रयिक बराबर आई लेकिन स्क्वेयर बराबर आई सरखा हो तो काल्फा स्क्वेयर प्लस बीटा गामा बराबर वन मतलब के वन डाबी बाजू આવે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા માઇનસ વન બરાબર જીરો મતલબ કે વન માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા બરાબર જીરો એટલે કે ઓપ્શન સી છેલ્લા બે એમ શીખ્યું શ્રેણી એ સંમિત અને વિસમિત બંને હોય તો નીચેનામાંથી શું સાચું બને જો કોઈ શ્રેણી સમિત પણ હોય અને વિસમિત હોય એવું ત્યારે જ બને કે એ શૂન્ય શ્રેણિક હોય જો સાબિતી એ સમિત શ્રેણી છે મતલબ કે એ ડેસ બરાબર એ વીસમિત છે એટલે એ બરાબર માઇનસ એ એટલે આ બેની જમણી બાજુને સરખાઈ દો એટલે શું થયું માઇનસ એ બરાબર એ ડેસ હવે આ બાજુ આવી જાય કે એ ડેસ બરાબર એ તો એ ડેસની જગ્યાએ ફરીથી જો એ બરાબર એ એ બરાબર માઇનસ એ ડેસ આ એ ની જગ્યાએ એ મૂકી દઈએ તો શું થાય એ બરાબર માઇનસ એ બરાબર એટલે કે આ જમણી બાજુથી ડાબી બાજુ ટુ એ બરાબર જીરો એટલે કે એ બરાબર જીરો મતલબ કે શૂન્ય છે છે આ યાદ રાખવાની વસ્તુ કે જો સંમિત અને વિસમિત બંને હોય તો મતલબ કે એ શૂન્ય શ્રેણીક જ હોય હવે એ સ્ક્વેર બરાબર એ થાય તેવો ચોરસ શ્રેણીક એ હોય તો આની કિંમત શોધો એટલે કે આઈ વત્તા એનો ઘન માઇનસ સાત એ બરાબર ખાલી જગ્યા થાય શરત છું એ સ્ક્વેર બરાબર એ હવે આના ઉકેલ માટે આની કિંમત શોધીએ એટલે કે આઈ પ્લસ એ માઇનસ સેવન આઈ પ્લસ એનો ઘન માઇનસ સેવન એટલે હવે અહીંયા પહેલાં કાઉસ આના માટે એ પ્લસ બીના ઘનનું સૂત્ર વાપરીએ એટલે કે એનો ઘન પ્લસ બીનો ઘન

a i m नाम आईए घन ए के ने a² * a लिखिए a3a a3a² એટલે 3a અને 7a કેમ કે a² = a પરિધી અહીંયા a² ની જગ્યાએ a એટલે 1 + a a - a 3 ને 3 6 - 7 એટલે a આવું એ સ્ક્વેર એટલે એ એટલે આવડી ગયા પાછા એટલે શું વધશે ફક્ત આઈ વધશે એટલે કે ઓપ્શન સી સ્વાધ્યાય ત્રણ કમ્પ્લીટ થાય છે શ્રેણીકની મોસ્ટ જેટલી પણ રીત છે બધી જ કવર થઈ ગઈ છે કોઈક એક્ઝામ્પલ બાકી હશે તો નેક્સ્ટ લેક્ચરમાં એ લે મૂકીએ એ મૂકી દઈશું એટલે आपूँ चैप्टर त्रण श्रेणी कम्प्लीट ओके गुड बाय सी यू सून टेक केर डियर बाय बाय